પારાવાર દુખાવો, સારવાર માટે થઈ ઘર મિલકત વેચવું પડ્યું, એટલો ખર્ચો થયો અને છેવટે મરણ આવ્યું. ડોક્ટરે કહ્યું કે તમે આમની બોડીને અગ્નિ સંસ્કાર ન કરો અને હોસ્પિટલને આપો, જેથી અમે જાણી શકીએ કે આ ભાઈને કેન્સર થવાનું કારણ શું હતું. ઘરના બધા ભેગા થઈને મીટિંગ કરી ને બોડી હોસ્પિટલને આપવાનું નક્કી કર્યું. બોડી ઉપર રિસર્ચ કરતા ખબર પડી કે પ્લાસ્ટિકમાં ગરમ ખાવાનું રાખવાથી ખરાબ કેમિકલ જંબામાં ભળી જવાથી આ ભાઈને કેન્સર થયું હતું. આ રિપોર્ટ ડોક્ટરોએ તેમના ઘરવાળાને બોલાવીને બતાવવામાં આવ્યો અને તેમને આ ભાઈના ખાવા પીવાની ટેવ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેમણે કહ્યું કે તેને ચાની આદત હતી અને દિવસમાં 4-5 વાર ચા પીતા હતા. તપાસ કરતા ખબર પડી કે તે જે દુકાનમાં કામ કરતો ત્યાં પ્લાસ્ટિકના કપમાં ચા આવતી. ડોક્ટરે તેમની સાથે કામ કરતા અને પ્લાસ્ટિકના કપમાં ચા પીતા સર્વિસ સ્ટાફનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો તો બીજા 2 જણમાં કેન્સરની અસર જણાઈ અને તરત જ તેમને સારવાર લેવા માટે કહેવામાં આવ્યું. તમને થશે કે આટલી ખરાબ વસ્તુ સરકાર કેમ બનાવવા દે છે. સરકાર આપણને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવે છે, પણ આપણે ક્યાં સમજીએ છીએ. હું પોતે પણ કહું છું, આપણામાંથી ઘણા પોતે તો પ્લાસ્ટિકમાં ચા પીવે જ છે અને બીજા મિત્રોને પણ પીવડાવે છે અને અજાણતા કેન્સરને નોતરે છે. કોઈ દિવસ પ્લાસ્ટિકમાં ગરમા ગરમ ખાવાનું ખાવું કે પીવું ન જોઈએ. આ વાત મિત્રો સંતોષીમાં, શીતળામાં કે દશામાંની નથી કે આ વાત 5 કે 10 વ્યક્તિને મોકલો તો તુરંત ફાયદો થાય ને ન મોકલો તો નુકસાન થાય. આ વાત હકીકત અને સાચી છે. તેથી લોકોની જાગૃતિ માટે આ મેસેજને આગળ ફોરવર્ડ કરવા વિનંતી છે.